અમદાવાદમાં જીટીયુની ઓનલાઈન એક્ઝામ ડેટા ચોરી અંગે સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ જીટીયુના રજિસ્ટ્રારે નોંધાવી ફરિયાદ એક્ઝામ આપી રહેલા વિદ્યાર્થીઓના ફોટો અને આઈડી પ્રૂફના ડેટાની થઈ હતી ચોરી ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 70 લાખ નજીક એક દિવસમાં ફરી વિક્રમજનક 57,170 નવા કેસ નોંધાયા જ્યારે 764 લોકોના થયા મૃત્યુ કોરોનાથી કુલ 36,000થી વધુ લોકોના મૃત્યુ થયા તો 10,95,000થી વધુ લોકોએ કોરોનાને આપી છે મહાર દેશમાં 16,97,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે કોરોનાને કારણે 36,000થી વધુ લોકોના મૃત્યુ થયા દેશમાં 10,95,000થી વધુ દર્દીઓએ કોરોનાને આપી મહાર વિશ્વમાં 1,77,00,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા કોરોનાને કારણે 6,82,000થી વધુ લોકોના મૃત્યુ થયા દુનિયામાં 1,11,00,000થી વધુ દર્દીઓએ કોરોનાને આપી છે મહાર ગુજરાતમાં માસ્ક ન પહેરવા જાહેર મથકો પર આથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે લોકોને સરળતાથી માસ્ક મળી રહે તે માટે અમૂલ પાર્લર પર હવે 2 રૂપિયામાં માસ્ક મળશે પહેલા 4 મહાનગરપાલિકા સિવાય અન્ય વિસ્તારોમાં 200 રૂપિયા દંડ હતો રાજ્યમાં 15 ઓગસ્ટથી ઉજવણી માટે કોરોનાને પગલે ગાઈડલાઈન જાહેર મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે ઓછા લોકો સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા અપીલ દેશભરના કરોડો કર્મચારીઓના પગારમાંથી આજથી કપાશે 12% પીએફ કોરોનાને લીધે 10% પીએફ કાપવાનો કરાયો હતો નિર્ણય 3 મહિના માટે 10% પીએફ કાપવાનો નિર્ણય કરાયો પીએફ વધુ કપાવાથી કર્મચારીઓની ઓનહેન્ડ સેલરી ઘટશે